હેલો ફ્રેન્ડ્સ, જરાટ કે રેસિપીમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ભીંડાનું શાક આખા ગરમ મસાલામાં. તો ભીંડાનું શાક માટે મેં ભીંડાને સંભારી દીધા છે રાઉન્ડ શેપમાં. તો હવે આપણે ગેસ ઓન કરી લઈશું. તેના પર આપણે કડાઈ મૂકી દઈશું. કડાઈ ગરમ થાય એટલે આપણે તેમાં થોડુંક તેલ લઈ લઈશું. તો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે આખો સૂકો મસાલો લઈ લઈશું. ત્યારબાદ આપણે મીઠી લીમડીનું પાન અને રાઈ જીરું લઈ લઈશું. હવે આપણે વાટેલું મરચું લઈ લઈશું. લીલા મરચું આપણે બરાબર હલાવી દઈશું. ત્યારબાદ ભીંડા લઈ લઈશું. ભીંડા લઈ લઈશું વઘારમાં અને ધીરે ધીરે મિક્સ કરી દઈશું બરાબર. મીઠું લઈ લઈશું આપણે તેમાં સ્વાદ પ્રમાણે. તો મિત્રો, મેં બધા ભીંડાને બરાબર મિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં સૂકો મસાલો લઈશું. બધો મસાલો લઈશું આપણે તેમાં. ગરમ મસાલા, સૂકી લાલ મરચી, ધાણા જીરું પાવડર અને હળદર. બધું મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, આવી રીતે આપણે ભીંડાને મિક્સ કરી દઈશું. આપણે ભીંડાને થોડીક વાર ઢાંકી રાખીશું 5-1 મિનિટ માટે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે ભીંડાનું શાક સરસ રીતે બની ગયું છે. હવે આપણે તેમાં કાપેલા ટામેટા નાખી દઈશું. આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું. શાકને આપણે હજુ થોડીક વાર માટે ઢાંકી રાખીશું. તો મિત્રો, આપણું ભીંડાનું શાક સરસ રીતે બની ગયું છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ રીતે બની ગયું છે. હવે આપણે શાકને ગેસ બંધ કરી દઈશું. શાક ઠંડુ થાય એટલે આપણે તેને ક્વાટીમાં કાઢી દઈશું. તો મિત્રો, આપણું ગરમ મસાલા ભીંડીનું શાક બની ગયું છે. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.